ઈશ્વરિયા કુમાર શાળામાંથી. મારી પાસે પેલું બીજું પ્રજ્ઞા ધોરણ છે, તો પ્રજ્ઞાને લગતા પેલા બીજા ધોરણ માટેના શૈક્ષણિક રમકડા. એમાં પેલું છે આ બાળક્ષરી ચક્ર છે, એટલે બાળક છે એ આખો આમ ચક્ર ફેરવી શકે. પાછળ આ મૂળાક્ષરો છે જે તમે કાળ બદલી શકો, નાને કાળ ના એમ બાળક બોલી શકે અને ચક્ર ફેરવી શકે છે. પાછળના કાળ છે બદલાવી શકે છે. ત્યારબાદ આ બીજું છે વારના નામ છે, એ ગઈકાલે કેવો વાર હતો, આજે કેવો છે ને આવતીકાલે કેવો છે, આખું ફેરવી શકે છે. પછી છે આ ગણતું, કે આમ બાળક રમી પણ શકે અને એની સાથે દીકરા પણ શીખી શકે, ટકોટી પોતાની રીતે ફેરવી શકે. ત્યારબાદ આ છે એક વાત બાકી, કે બાળકમાંથી કાર્ડ લઈ શકે કે ત્રણ ઓછા એક કેટલા થાય, તો આમાંથી ત્રણ ઉઠી શકે, એમાંથી એક બાદ કરે તો બે વધશે એ બોલી શકે. ત્યારબાદ છે આ બીજા ત્રણ માટે જોઈએ, સરવાળો અને બાદ બાકી બંને કરી શકે. પાંચ વત્તા ચાર કેટલા થાય એ બાળકને પૂછવામાં આવે તો સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ. વિરોધાર્થી શબ્દ બીજા ધોરણના છે, અંદર અને બહાર. આ બાળક આમ કહી શકે કે આ અંદર છે બહાર છે. ત્યાર પછી આ ખુલ્લું ને આ બંધ, પછી ખાલી આ ભરેલું, ગરમ ઠંડુ, વધારે ખોડું, દિવસ રાત, સુખી દુખી, નજીક આ દૂર, પછી નાનું પણ મોટું પણ, કાળું આ ધૂળ, પછી લીસું આ ખરબચડું, ડાબી બાજુ આ જમણી બાજુ. ત્યારબાદ આ સમાનાર્થી શબ્દો છે, એ માતાનો ફોટો છે તો એના સમાનાર્થી થશે માતા, ને મા એવી જ રીતે નમન ને વંદન, વૃક્ષ ઝાડ, ગુરુ સફેદ, ત્યારબાદ મોઢું ને મોં, સૂરજ સૂર્ય, પક્ષી ને પંખી, ચંદ્ર અને ચાંદ. ત્યારબાદ આ છે મણકા ભોળી. ધારો કે તમે એકની છે તો તમારે એક મોતી અહીંથી લઈને નાખી શકે અને પાછું અહીંયા ફિટ કરી શકે, એવી રીતે દસ સુધી હું એ કરી શકે છે. ત્યારબાદ આ છે ભાગ પાડો, એવું છે ભાગાકાર એવો શબ્દ નથી આવતો બીજા ધોરણમાં, પણ બાળકોને કહેવામાં આવે કે અહીંયાથી એ છ ભાગ્યા બે લઈ કરવાના છે તો અહીંયાથી છ લઈ શકે. હવે એના બે બે ભાગ પાડવાના છે, એટલે આપણો રાષ્ટ્રીય ફૂલ કયું છે તો એને એમાંથી લેવાનું છે કે આ આપણું રાષ્ટ્રીય ફૂલ છે ને અહીંયા મૂકી શકીએ, એવી રીતે ફળ પક્ષી બધા રાષ્ટ્રીય સિમ્બોલ છે.
એના પછી નાનાથી મોટા સુધીનું એ પણ અહીંયાથી લઈ શકે, સળીને અહીંયા મૂકી શકે. આકારો છે, બધા આકારો અહીંયાથી લઈ અને સરખામણી કરી શકે. પછી બધા મૂળાક્ષરો ગમન જ એના ક્રમમાં છે, બધા મૂળાક્ષરો અહીંયા અહીંયાથી, ધારો કે પ છે તો અહીંયાથી પ લેવાનો અને અહીંયા મૂકી દેવાનો ને એ ઓળખી શકે. પછી એના પછી બધા સ્વરો છે અને આ રંગો છે એ બાળકને રંગની ઓળખ પણ થાય અને એ સરખામણી પણ કરી શકે કે લીલો રંગ છે તો અહીંયા એ લીલો રંગ એની સાથે મૂકી શકે અને બધા રંગો છે એ પોતાની રીતે ઓળખી પણ શકે અને મેળવણી પણ કરી શકે. આભાર. નમસ્તે. આજના રમકડા મેળામાં હું લખરામ બારુશા, પ્રાથમિક શિક્ષક શ્રી મોકાતા પૂછાડા, તાલુકો બરણામાં જિલ્લો પોરબંદર, આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા જોઈએ તો રમકડા શબ્દ સાંભળીને બાળકો અને ખૂબ મજા આવી જાય છે કે ચલો રમવાનું મળશે, આનંદ કરવાનું મળશે. તો એવા જ આપણે રમકડા મેળામાં જે ઉજવી રહ્યા છે. રમકડા મેળાનું મારા રમકડાનું નામ છે સરવાળા બોક્સ, એનું વૈજુક છે પાયાના તબક્કા અને એનો વિષય છે તાર્કિક ચિંતન સાથે ગમત અને મારો સબ્જેક્ટ છે ગણિત વિષય અને અમારા રમકડાની કેટેગરી છે ગતિશીલ ક્રિયાશીલ, એટલે અમારો રમકડો છે વર્ક કરે છે. તો ચલો આપણે સૌથી પહેલા રમકડા વિશે જ જોઈ લઈએ અને એની પ્રોસેસને સમજી લઈએ. સૌથી પહેલા એક લાકડાના હાર્ડબોર્ડથી લાકડાના હાર્ડબોર્ડની મદદથી અમે આ રમકડું બનાવેલું છે. અમારું આ રમકડું ખૂબ જ ટકાઉ છે, એટલે એમાં લાકડાનો મજબૂત હાર્ડબોર્ડની ઉપયોગ કરવામાં આવ્યો છે, કીલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લાકડાના હાર્ડબોર્ડમાં આવી રીતે 10 બોક્સ બનાવવામાં આવ્યા છે. 10 બોક્સ એટલા માટે કે બાળક જે પાયાના સરવાળા કરે છે ત્યારે આ 10 અંક બાળકના સરવાળા માટે ખૂબ જ ઉપયોગી છે. 10 બોક્સની અંદર આપણે કોઈ પણ વસ્તુ કે લખોટી છે, સપોઝ આપણે લખોટી નાખીએ તો લખોટીને 10 બોક્સની અંદર નાખી શકાય છે. જ્યાં એકડો લખેલો છે ત્યાં આપણે 1 લખોટી નાખશું, જ્યાં બકડો લખેલો છે ત્યાં આપણે 2 લખોટીઓ નાખશું, જ્યાં 3 લખેલા છે ત્યાં આપણે 3 લખોટી નાખશું. આ રીતે 10 અંક સુધીની 4 માં 4 એ રીતે 10 નંબરના બોક્સમાં 10 લખોટી નાખશું અને જ્યારે બાળકને કહેવામાં આવે કે 1 અંકના કે 2 અંકના સરવાળા કરવાના છે તો સપોઝ આપણે જોઈએ કે બાળકને આપણે કહીએ કે 3 વત્તા 4, 3 અને 4 નો સરવાળો કરવાનો છે. બાળકમાં એક રમત રમશે, બાળક 3 ને પ્રેસ કરશે, પછી એમાં જે સરવાળો કરવાનો છે, જે અંકને ઉમેરવાનો છે એ અંકને પ્રેસ કરશે એટલે નીચે આપણને એક બોક્સ દેખાય છે. આ બોક્સની અંદર લખોટીઓ જમા થઈ ગઈ છે, જેટલી આપણે જેટલા અંક દબાવ્યા તેટલી. હવે આ લખોટીને બાળક ગણી શકશે, 1, 2, 3, 4, 5, 6 અને 7. આ એકદમ ઇઝી રીત છે અને આ રમત તે બાળકને જાદુ જેવું લાગશે. બાળકને ગણિત જે શિક્ષણનો જે ડર છે, જે હાવ છે, ગણિત વિશે અઘરો હોય છે, તો આ ગણિત શિક્ષણનો એક પાયો છે અને પાયાને મજબૂત કરવા માટેનું મેં એક રમકડું બનાવેલું છે જેનું નામ છે સરવાળા બોક્સ. હવે આપણને વિચાર આવે કે આ બોક્સ તો માત્ર 10 અંક માટે જ છે, પરંતુ આપણે એમાં સુધારો કરી શકીએ છીએ. જ્યાં 1 લખેલું છે ત્યાં આપણે 11 લખી શકીએ છીએ, 2 લખેલું છે ત્યાં આપણે 12 લખી શકીએ છીએ. આ રીતે 11 થી 20 અંક પણ આપણે કરી શકીએ છીએ, એટલે 11 વત્તા 16 પણ આપણે કરી શકીએ છીએ. પરંતુ આ થોડીક ગણવામાં થોડીક બાળકને અઘરું લાગશે, થોડોક સમયનો વ્યય થશે, એટલા માટે આ ધોરણ 1 અને 2 ની અંદર આપણે 1 થી 10 અંકના સરવાળા માટેનું બોક્સ બનાવેલું છે. તો હવે આપણે જોઈએ કે આ રમકડાનો ઉપયોગ શું કરી શકે છે બાળક. તો બાળક રમકડા માટેનો જે સરવાળા માટેનો જે પાયો છે એ પાયો એનો મજબૂત બને છે, ગણિત શિક્ષણમાં એનો જે ડર છે એને દૂર કરે છે. બાળક છે તાર્કિક ચિંતન કરશે કે ચલો હવે આમાંથી આમાં જાતે પણ સરવાળા કરતા શીખશે, ગમત પણ મળશે બાળકને, રમત દ્વારા શિક્ષણ પણ મળશે, બાળકનો ગણિત વિષયનો રસ છે એ પણ જળવાઈ રહેશે, ગણિતનો ગમત સાથે જ્ઞાન મળશે, પાયાનું જ્ઞાન મળશે અને જે જ્ઞાન મળશે ખૂબ જ મજબૂત હશે. હવે જોઈએ કે આ રમકડા માટેનો ખર્ચ હાર્ડબોર્ડ માંથી અને મજબૂત ટકાવ માટે બનાવેલો છે, એટલા માટે આ રમકડા પાછળનો ખર્ચ લગભગ 200-300 જેટલો અંદાજિત હોઈ શકે અને આ રમકડા બનાવવા માટેનો
સમય તો સમય 4 થી 5 કલાક આ રમકડું બનાવવા આપણે જાતે બનાવી શકતા નથી. આ રમકડા બનાવવા માટે આપણે સુથાર પાસે જવું પડે છે. આ રમકડાની આપણે સાઈઝ નાના મોટી કરી શકીએ છીએ, પરંતુ સુથારની જરૂર પડે છે. કારણ કે પ્રોસેસ એ રીતે કરેલી છે કે તમે અહીં જોઈ શકો છો. આ રમકડાની અંદર તમે જોઈ શકો છો, એક આડું જ્યારે આપણે ગોટી નાખીએ છીએ, લખોટી નાખીએ છીએ, ત્યારે એક એને અવરોધ આવે છે. પરંતુ જેવી રીતે આપણે એને પ્રેસ કરશું, આપેલા અવરોધ છે અને જેવી રીતે આપણે એને પ્રેસ કરશું એટલે અવરોધ દૂર થશે અને ગોટી છે એ ઢાળ મારફતે નીચે પડેલા બોક્સમાં જમા થશે. એટલે થોડુંક આપણે જાતે બનાવી શકશું નહીં, એના માટે આપણે કોઈ કારીગરની મદદ લેવી પડશે. હા, બોક્સમાંથી આપણે બનાવી શકીએ છીએ, પરંતુ આ બોક્સનું રમકડાની ઉંમર વધુ હોતી નથી, એટલા માટે અમે આ રમકડું હાર્ડબોર્ડમાં બનાવેલું છે જેથી કરીને બાળકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે. પ્લસ બાળકો માટે તો ગમત છે જ, પરંતુ શિક્ષકો અને વાલીઓ માટે આ રમકડું ખૂબ જ ઉપયોગી છે. ઘણી વખત શિક્ષકોને પ્રશ્ન હોય છે કે સરવાળા બાળકને આવડતા નથી, બાદબાકી બાળકને આવડતી નથી. આ રમકડાની મદદથી બાળક શિક્ષક છે બાળકને સારી રીતે પોતાના વિષયનું જ્ઞાન આપી શકે છે અને વાલીઓને પણ આ રમકડાઓ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. દરેક પોતાના ઘરમાં પણ વસાવી શકે છે, પોતાની શાળામાં પણ વસાવી શકે છે. ને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.